ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો કેમ છો આજે આપણે ધોરણ છ સંસ્કૃત વિષયમાં પાઠ આઠ વિશે વાત કરીશું વાર્તાના માધ્યમ દ્વારા બાળકોને અથવા તો વિદ્યાર્થીઓને વધારે સરળતાથી સંસ્કૃત વિષય સમજી શકે એ માટે અહીંયા એક વાર્તા આપેલી છે વાર્તાનું નામ છે કાકસ્ય ચાતુર્યમ કાકસ્ય કાગડાની ચાતુર્યમ ચતુરાઈ કાગડાની ચતુરાઈ મોટાભાગે આપણને કાગડા પ્રત્યે ચીડ હોય છે કે એનો અવાજ આપણને ગમતો હોતો નથી પણ કાગડો આ વાર્તામાં મહત્ત્વપૂર્ણ પક્ષી બની અને આપણને સમજાવે છે કે મુશ્કેલીના સમયમાં ગભરાઈ જવાને બદલે નાસીપાસ થવાને બદલે મુશ્કેલીનો સામનો કઈ રીતે કરી શકવો અને મુશ્કેલીના સામના સામનો કરી અને હલ કાઢવો આપણે ઉપાય વિચારવો જોઈએ એ આ વાર્તાના ચિત્ર વાર્તાના માધ્યમ દ્વારા સમજાવેલું છે આપણે પાઠ જોઈએ એકસ્મિન વને એક વટવૃક્ષ અસ્તિ એકસ્મિન વને એટલે કે એક વનમાં એક વડનું ઝાડ છે વટવૃક્ષ અસ્તિ એક વડનું ઝાડ છે તત્ર કાક વસતી ત્યાં કાગળો રહે છે કાકસ્ય પત્ની સાવક સહ તત્ર વસતી કાગડાની પત્ની બચ્ચાઓની સાથે સાવકઈ એટલે કે બચ્ચાઓની સાથે તત્ર વસતી ત્યાં જ રહે છે તસ્ય વૃક્ષ અધ કોટારે એ સર્પ વસતી તસ્ય એટલે કે તે વૃક્ષની નીચે કોટારે એટલે કે બખોલમાં અધઃ એટલે નીચે કોટારે એટલે બખોલમાં એક સર્પ વસતી એક સાપ રહે છે આજે આખું ગુજરાતી કર્યું એ આ વાર્તાના માધ્યમ દ્વારા ચિત્રના માધ્યમ દ્વારા ખ્યાલ આવે છે કે એક વડનું જળ છે ઉપર કાગડા કાગડો તેની પત્ની અને તેના બચ્ચા સાથે રહે છે અને નીચે બખોલમાં એક સાપ રહે છે એકદા કાક ભારી સહ આહારથમ આહાર અર્થમ ગચ્છતી એકવાર કાગડો પત્ની સાથે ભોજન લેવા માટે આહાર અર્થમ એટલે કે ભોજન લેવા માટે જાય છે તદા સર્પઃ એકમ સાવકમ ખાધતી ત્યારે સાપ એક બચ્ચાને ખાઈ જાય છે ચિત્રમાં દેખાય છે કે કાગડો તેની પત્ની સાથે ખોરાકની શોધમાં જાય છે અને ત્યારે સાપ ઉપર ચડી અને એક બચ્ચાને ખાઈ જાય છે કાક આગ્છતી પશ્યતી ચ કાગડો આવે છે ચ એટલે અને જુએ છે શું જુએ છે એક સાવક નીડે નાસ્તિ એક બચ્ચું માળામાં નથી વૃક્ષસ્ય અધઃ સર્પ દ્રષ્ટવા એટલે કે વૃક્ષ વૃક્ષની નીચે સાપને જોઈને કાક વધતી કાગડો બોલે છે અહો અરે એ દુષ્ટ સર્પ આ દુષ્ટ સાપ સાવકમ બચ્ચાને ખાધતી ખાય છે જોવે છે કશ્ચિત ઉપાયમ કરો મી એટલે કે હું હું કંઈક ઉપાય કરું છું એટલે કંઈક વિચારું છું હું આને આનો નિર્ણય કંઈક લઉં છું હવે નહીં શું થાય કે મારા બધા બચ્ચાને આ રીતે ખાઈ જશે ઇતિ વિચિંતયત આવું વિચારીને આમ વિચારીને કાકહ નદી પ્રતિ ગચ્છતી કાગડો નદી તરફ જાય છે અહીંયા જોવે છે કાગડો કે મારું એક બચ્ચું નથી અને આ નીચે સાપ જે છે એણે મારા બચ્ચાને ખાઈ ગયું છે તો હવે મારે કંઈક ઉપાય કરવો જોઈએ તો કાગડો ક્યાં આવે છે નદી તરફ આવે છે શું થાય છે જુઓ તત્ર રાજકુમારી સ્નાનમ કરોતી ત્યાં રાજકુમારી સ્નાન કરે છે એટલે કે રાજકુમારી નદીના પાણીમાં સ્નાન કરે છે સૈનિક સાથે છે તસ્યા સુવર્ણહાર નદી તીરે અસ્તિ તેનો સુવર્ણહાર એટલે કે સોનાનો હાર નદી કિનારે પડ્યો છે અહીંયા દેખાય છે આપણને કે તેનો સોનાનો જે હાર છે એ નદી કિનારે પડેલો છે એટલે અહીંયાથી જે કાગડો છે એ હાર લઈને જઈ રહ્યો છે પણ અહીંયા જે વસ્ત્રોને પડેલા છે ત્યાં શું ખ્યાલ આવે છે કે રાજકુમારી સ્નાન કરે છે અને નદી કિનારે એનો સોનાનો હાર પડેલો છે ચતુર સુવર્ણ સુવર્ણહારમ અપહરતી ચતુર કાગડો ચતુર કાગડો સોનાનો હાર ઉપાડી જાય છે એટલે કે ઉપાડી જાય છે પાછળ પેજ નંબર ઉપર અંતઃ ક્ષિપતિ કાગડો હવે જો ઉપાડી જાય છે અને સોનાના હારનું શું કામ હતું પણ સાપનો ઉપાય કરવા માટે કાગડો સોનાનો હાર ઉપાડી જાય છે અને કા કાગડો સોનાનો હર બખોલની અંદર અંતર એટલે કે બખોલની અંદર ફેંકે છે અહીંયા આપણે જોઈ રહ્યા છે કે ચિત્રમાં એવું બતાવ્યું છે ખાલી કે એવું નથી બતાવતા કે બખોલમાં નાખે છે પણ એવું બતાવે છે કે આ કાગડો સોનાના હારને બખોલમાં નાખી દે છે સૈનિક કાકસ્ય પૃષ્ઠે આગત છે સૈનિકા જુએ છે એટલે કે સૈનિક કાગડાની પૃષ્ઠે એટલે કે પાછળ આવે છે કોટરે સુવર્ણ સુવર્ણહાર સર્પમ ચશ્યતી બખોલમાં સોનાનો હાર અને સાપ જુએ છે સહ સહજિંતતી તે વિચારે છે કોણ સૈનિક વિચારે છે અહો પ્રથમ સર્પમ મારે આમી પહેલાં સાપને મારું છું હવે એકદમ સાપ છે એટલે સોનાનો હાર રાજકુમારીનો લેવાશે નહીં સૈનિક શું વિચાર છે પહેલાં સાપને મારું છું અને પછી હાર લઈ લઉં છું એટલે શું કહે છે અહો પ્રથમ સર્પમ મારે મી પહેલાં સાપને મારું છું અનંતરમ હાર નયામી પછી હાર લઈ જાઉં છું ન નય એટલે લઈ જાઉં એટલે કે પછી હું હાર લઈ લઉં છું સૈનિક સર્પમ મારે હતી સૈનિક સાપને મારે છે મારી નાખે છે અને હારમ નહીં હતી અને હાર લઈ જાય છે અહીં દેખાય છે કે સૈનિક સાપને મારી નાખે છે અને એનો હાર લઈ જાય છે કોનો રાજકુમારીનો અહો કાકહ વધતી કાગડો બોલે છે આ બધું કાગડો જુએ છે ઉપર બેઠા બેઠા અહીંયા દેખાય છે કે કાગડો જુએ છે તો શું કહે છે અહો કાકહ વદતી કાગડો બોલે છે અહો અરે સર્પમ મૃતઃ સાપ મરી ગયો અધૂના સુખે ન વસામી હવે હું સુખેથી રહીશ મિત્રો આ ચિત્રના ચિત્ર વાર્તા દ્વારા સાપ અને કાગડાના માધ્યમથી આપણને બોધ આપવામાં આવ્યો કે મનુષ્ય નિડરતાથી સમજણપૂર્વક મુશ્કેલીનો સામનો કરવો જોઈએ મનુષ્ય મુશ્કેલીના સમયે નદી તળાવ સમુદ્ર કે અન્ય નૈસર્ગિક સ્થળે જવું જોઈએ ત્યાં શાંત વાતાવરણમાં મુશ્કેલીનો ઉપાય મળી શકે છે અને માન મન પણ શાંત થાય છે આમ જોવા જઈએ તો વાર્તાના માધ્યમથી શું જોવા મળ્યું કે કાગડાના નિવાસ સ્થાનની નીચે જ ભયનું કારણ સર્પ રહેલો છે અને જ્યારે કાગડો જુએ કે સાપ તો બચ્ચાને ખાય છે ત્યારે ગભરાઈને નાસીપાસ થઈ જતો નથી એ હર માની લેતો નથી એ સાપ સાથે લડવા જાય છે પરંતુ શાંત ચિત્તે આ મુશ્કેલીનો ઉપાય વિચારે છે શાંતિથી વિચારે છે અને વિચારતા વિચારતા તે નદી કિનારે જાય છે અને એના દ્વારા એ હાર ઉપાડી જાય છે અને શું સૂચવે છે કે મુશ્કેલીના સમયે આવું નદી સમુદ્ર એટલે કે શાંત વાતાવરણ હોય ત્યાં જઈએ છે તો આપણું જે કામ છે આપણું જે મન છે એ બદલાય છે અને આપણને કંઈક ને કંઈક માર્ગ મળે છે આની સાથે સાથે અનુવાદ અને સ્વાધ્યાય મોકલીશ એ તમારે લખવાનો રહેશે થેન્ક યુ